પ્રેમી અને પ્રેમિકાની ખાટી મીઠી વાતો સાથે આપણે ફરીવાર હાસ્યની યાત્રાને માણીએ અને મજા કરીએ તો પ્રેમના અંત હોય છે નોખા નોખા પ્રેમના અંત હોય છે નોખા નોખા કોકના ભાગ્યમાં કંકુ ચોખા તો કોકના ભાગ્યમાં છૂટા ઘણાના ભાગ્યની અંદર છૂટા ધોકાય હોય અને ઘણાના પ્રેમની સ્ટોરીની અંદર કંકુને ચોખા એ હોય હા એક પ્રેમી અને પ્રેમિકા બગીચામાં બેઠા હતા એટલે બેટા બેટા કંટાળ્યા પછી પ્રેમિકાએ કીધું કે હાલને આપણે રમત રમીએ કે એ કે શું રમત રમવી છે એ કે આપણે રમત રમીએ એ કે રોડની જમણી બાજુ જે વાહન જાય ને એ બધા તારા તારા એટલે તારા નહીં એમ પણ તારે ભવિષ્યમાં તારા સપનાના સપનામાં એવા વાહન તારે લેવાના રહેશે ભવિષ્યમાં એવું તારે કામ કરવાનું કે વાહન તું લઈ શકે અને રોડની ડાબી બાજુ બધા જાય વાહન મારા છોકરો કે વાંધો નહીં જમણી બાજુ જાય બધા વાહન મારા ને ડાબી બાજુ એ તારા કાગળ લીધું પેન લીધું લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું દસ મિનિટ પછી લિસ્ટનું એક્સચેન્જ કર્યું બે હવે જુઓ તો છોકરીના લિસ્ટની અંદર તમે જુઓ તો બધી માર્વલ ગાડીઓ પજેરોન ટોયટોન પલ્સર ને અપાચે ને ને એવી મોંઘી મોંઘી ગાડીઓ અને છોકરાના લિસ્ટની અંદર સ્કૂટર લોકલ બસ રિક્ષા ને સાયકલ ને એ પંખા વગરની અને છોકરીનો મગજ ગયો છોકરીએ લિસ્ટ કર્યું ઘા એ કે તારણ મારે નહીં બને લુખા એ કે પણ શું થયું કે એ કે રમતની અંદર તારે હારી વાહન નથી આવતું તો અસલી જિંદગીમાં તો હું આવશે એમ કરીને બોલો ભાગી ગયો હા એક પ્રેમિકાએ એના પ્રેમીને ફોન કર્યો એ કે ક્યાં છે તું ક્યાં છે તું ફોન કર્યો એટલે છોકરાએ કીધું કે હું મારા પપ્પાની લેમ્બરગીની લઈને રિલાયન્સ મોલમાં આઈફોન ઇલેવન પ્રો લેવા જાઉં છું છોકરી કે એમ તારા પપ્પાની લેમ્બરગીની લઈને તું રિલાયન્સ મોલમાં આઈફોન ઇલેવન પ્રો લેવા જાય છે તો કે હા બોલ તારે કાંઈ લાવવું છે તારે જે લાવવું હોય મને વોટ્સએપ કરી હું ફટાફટ લેતો આવું એટલે છોકરીએ હળવેક દઈને કીધું કે પાછો વળ પાછો વળ લુખેશ

પણ અત્યારની સ્પોર્ટ બાઇક એવી આવી છે સ્પોટ બાઇકને આમ હું જોઉં ને સ્પોર્ટ બાઇક તમે બધાએ જોઈ છે એમાં આગળની સીટ નીચી હોય ને પાછળની સીટ ઊંચી હોય આપણા ઘરમાં કેમ તળિયું અને માળિયું હોય એમ હોય સ્પોર્ટ બાઇકમાં બેઠા હોય ને એમાં આગળ અને પાછળ પાછળવાળો જે બેઠો હોય ને એનું મોઢું તો હાવ આગળના મોઢાવાળા રડી ગયું હોય સ્પોર્ટ બાઇકમાં તમે બધાએ જોયું હશે તો આપણને સલલી એમ થાય કે આ વિક્રમ વેતાળની જોડી જાય છે હું હા આપણને એમ લાગે વિક્રમ મહેતાની જોડી આવી જાય છે ગાડી લઈ એક પ્રેમી અને પ્રેમિકા પિક્ચર જોવા ગયા એક થા ટાઈગર છસો રૂપિયા ટિકિટના હો અને તમને બધાને ખબર છે પિક્ચર જોવા જાઓ કે જમવા જાઓ કે શોપિંગ કરવા જાઓ બિલ તો છોકરાએ જ ચૂકવવાનું હોય છે જ્યાં બિલ દેવાનું ને કાઉન્ટર ઉપર આ છોકરીઓ આમ આમ ફરકે નહીં હો છઠ્ઠી ઉભી રહે અને ત્યાંથી બધું આમાં આમ જોવે ખરા પણ આમ બિલના બિલ દેવાનું ત્યાં ન જોવે એટલે પિક્ચર જોવા ગયા ઓલાએ ટિકિટ લીધી એકતા ટાઈગરની બે ટિકિટ લીધી છસો રૂપિયા દીધા હો બે ટિકિટ લીધી હા ઓલા પાસે મૂળગા પૈસા ખૂટી ગયેલા પિક્ચર જોવાનું શરૂ થયું ઇન્ટરવલ પડ્યું ને તો છોકરી કે મારે પોપકોન ખાવા છે કે જાન જાન કીધું ને ઓલાને મગજનો હબાકો નીકળી ગયો કેમ કે જાન પાસે પૈસા જ નહીં જાન જાન નીકળી મારે પોપકોન ખાવા છે જાન ધબકારો ચૂકી ગયો ઓલો બહાર નીકળો બધા ખીચા ખોયલા ખીચા પાંચ પણ મુગા પાંચે ખીચામાં ભેગા થઈને વીસ રૂપિયા જ ખીચા પાંચ પણ પૈસા વીસ રૂપિયા જ તે ગોટે ચેડો હવે ઓલી પોપકોર્ન ખાવા છે કરવું શું આમ આમતા આમતેમ તેમ બે આટા માર્યા પછી વિચાર ખાલી પાણી લઈ જાઓ ખાલી વીસ રૂપિયાની પાણી બોટલ લઈને અંદર ગયો અને અંદર જતા જતા કપડાં ખંખેરતો ખંખેરતો ગયો એટલે ઓલીએ પૂછ્યું શું થયું એ કે આ જો ને પોપકોર્ન લીધા ને તો રસ્તામાં પોપકોર્ન પડી ગયા ઢોળાઈ ગયા કે ખાલી પાણી લે કે પાણી પી ટાઢો કોઠો ઇન્ટરવલ પછી એમ પછી છોકરીઓ ચાલક બહુ હોય પાછા આવતા હતા ને છોકરી કે અહીંયા તો ક્યાંય પોપકોર્ન ઢોળાણા નથી કે તો ઓલો કે એક વીણી ગયો છે મારા જેવો કે એને પૈસા ખૂટી ગયા હોય ને ભરી લીધા હોય છે કે પણ અમારા અમરેલીના લાઠીના કવિ સરસ મજાની વાત લખે છે કવિ કલાપી લખે છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ પ્રેમની વાત થાય ને ત્યારે મારે કવિને યાદ કરવા પડે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની મહીએ આંખથી યાદી ઝરે છે આપની માસુકોના ગાલની લાલીમહી લાલી અને માસુકોના ગાલની લાલીમહી લાલી અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની દરેક મોટા મોટા શહેરો અને દરેક મોટા મોટા શહેરો હોય ને ત્યાં હાઈસ્કૂલ હોય ગર્લ્સ હોસ્ટેલ હોય પ્રાઇમરી સ્કૂલ હોય હવે તમે તમે બધા પ્રાઇમરી સ્કૂલની આગળ એક બોર્ડ મારે મારેલું જોયું છે કે તમારું વાહન ધીમે ચલાવો આગળ શાળા છે આવું તમે બધાએ જોયું હશે કારણ કે અહીંયા આપણે વાહન ધીમે ચલાવવું પડે પણ કોઈ દી આનું આ બોર્ડ તમે ગર્લ્સ હોસ્ટેલ કે

એ ટ્રાફિક પોલીસને ઊભો રાખ્યો કડક સૂચના આપી કે અહીંયાથી જે નીકળે અને ઉપર જોવે એની પાસે સો રૂપિયા દંડ લેવાનો ઓલ ઓકે ઓકે સર બીજે દિવસે ઊભો રહી ગયો ટાઈમ ટુ ટાઈમ ઉભો રહ્યો પેલો આવ્યો ગાડી લઈને રર્રમ કરતો ધમ કરતો ઉપર જોયું પડ્યું હોય સો રૂપિયા લાય રૂપિયા દિન વયો ગયો એક ગયો બીજો આવ્યો રંગ ઉપર જોયું ધાડ કરતો ભટકણ હોય સો રૂપિયા લાય સો રૂપિયા આપીને વહી ગયો ત્રીજો નીકળો ત્રીજો ઢર ઉપર જોયું ધડ કરતો પડ્યો સો રૂપિયા લાય હવે ત્યાં તો હાંજ પડી કેટલાય આવે ને ઓછા થોડા હોય ચોથો જણાવ્યો ગાડી લઈને નીકળો ઉપર જોયું ભટકાણો કે સો રૂપિયા લાય ઓલે સો રૂપિયા તો ખીચામાંથી કાઢીને હળવેકથી આપી દીધા પછી સાહેબને ને કે સાહેબ મંથલી પાસ નું શું રાખ્યું છે કે આમાં પાસ હોય આમાં નામાં તું નપાસ થાય કોણ જાણે અહીંયા શું સ્પીડ બ્રેકર આવે ખબર જ નથી પડતી પણ અમારા ઘરે એક બેન આવેલા બે ગયો સાત તારીખે મારા દીકરાનું વેલ્ડિંગ છે તારે આવવાનું છે સારું તમારા દીકરાએ ધંધો ફેરવી નાખ્યો ને કીધું વેલ્ડિંગનો ધંધો અત્યારે બહુ હાલે જ કીધું ધમધમાટી હાલે છે સારું આમ સારું કર્યું વેલ્ડિંગનું ઉદઘાટન કરે છે ને દુકાનનું અરે મને કે ના ના મારા દીકરાના લગ્ન છે લગન એટલે મેં કીધું તો લગ્ન ને વેડિંગ કહેવાય વેલ્ડિંગ નહીં પણ મને કે એ તો પહેલા લગન હોય તો વેડિંગ કહેવાય ને આ તો બીજા છે બીજા અને વેલ્ડિંગ જ કહેવાય મને કે આવજો હો કે મેં કીધું હા આવશું પછી ત્યારે તિખારા થાય ત્યારે ન બોલાવતા હા એક જણ મને કે

આ જવા દેવો ત્યારે અમારે ખલીલ ધનતેજ સાહેબ લખે છે કે ગામ આખામાં હું વખણાતો રહ્યો અને તારા જ ફળિયામાં વગોવાતો રહ્યો ગામ આખામાં હું વખણાતો રહ્યો તારા જ ફળિયામાં હું વગોવાતો રહ્યો તારું હસવું એ તારી આદત હતી અને અમથો અમથો જ મનમાં મલકાતો રહ્યો હા એક છોકરી એના બોયફ્રેન્ડને કહી કે આવતીકાલે મારો જન્મદિવસ છે તું મને ગિફ્ટમાં શું આપીશ છોકરો કે બોલને તારે શું ગિફ્ટમાં જોઈએ છે એટલે છોકરી કે મારે ચેન જોઈએ છે ચેન છોકરો કે મોજ કર કાલે તને મોંઘામાં મોંઘો ચેન અને ભારે ભારે ચેન મળી જશે બસ પછી કાંઈ છોકરી તો રાજીના રેડ થઈ ગઈ બીજા દિવસે જન્મદિવસના દિવસે છોકરી અને છોકરો મળ્યા છોકરાના હાથમાં થેલી હતી છોકરાએ છોકરીને જઈને હેપી બર્થડે કીધું અને પછી કીધું આંખો બંધ કર હું તને ચેન પહેરાવું એટલે છોકરીએ આંખો બંધ કરી ઓલા થેલીમાંથી કાઢીને ચેન પહેરાવ્યો અને જેવી આંખ ખોલીને છોકરાને બે ધુમ્બા ઠોકી લીધા હો કે હું લેવા માર્યો એ કે મેં તને હોનાનો ચેન કીધો તો સાયકલનો ચેન નહીં કે તારક મારે નહીં જામે છૂટ્ટા છેડા પૂરું કરી નાખ્યું ચૌદમી ફેબ્રુઆરીએ હા ચૌદમી ફેબ્રુઆરી આ આ નામ આ તારીખ આવી તમે બધા મિલ્કા ચૌદમી ફેબ્રુઆરી તમે બધા જેને વેલેન્ટાઇન ડે કહો છો પ્રેમ દિવસ કહો છો પણ હું એને પ્રેમ ચૌદેશ કહું છું દિવસે પ્રેમ ચૌદેશ ના દિવસે એક છોકરાએ છોકરીને છોકરીનો મગજ ગયો તારું ડાચું જેવું છે ડાચું કે હેલો આવ્યો તે તારી જેવા તો મારી પાસે હત્તર ફરે છે કોઈને ભાવે નથી દેતી અને હમણાં બે થપાટ ઠૂકીશ ને બે થપાટ સીધી પાળિયા દોડે થી ભાવનગર વડે ઘા કરી દઈશ એટલું ગુસ્સામાં બોલ્યો બે થપ્પા ટૂંકીશ તો પાળીયા રોડ થી ભાવનગર રોડ થી ઘા કરી દઈશ કે છોકરો દાંત કાઢતા કાઢતા કે તો એક કામ કરજે મને ધીમે મારજે મારે બસ સ્ટેન્ડ કામ છે હા પણ જંગલ ની અંદર ઉંદડાની ટોળી આખી જાતી હતી ગાડી લઈને રન 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 કરતી ઉંદડાની ટોળી જાતી હતી હસવા જેવી વાત છે ઉંદડાની ટોળી જાતી એમાં આગળ ઉંદડાનો આગેવાન હતો ઉંદડાનો આગેવાન એટલે ત્યાં સિંહણ બેઠી બેઠી લિપસ્ટિક કરતી હતી સિંહણ બેઠી બેઠી લિપસ્ટિક કરતી એમાં ઉંદડાના આગેવાને સિંહણને પ્રપોઝ કર્યું એ સિંહુડી આઈ લવ યુ કે રબ દીકતા બસ તેરે સિવા કુછ ના ચાહીએ અને સિંહણનો મગજ ગયો એ ઉંદડા તું જો હું જો તને કાંઈ ભાન છે કે નહીં તારું ડાચું જેવું છે ડાચું તો ઉંદડો કે કે ડાચાને મારી ગોળી બંધાનું ડેરિંગ જો ડેરિંગ ડેરિંગ ના પૈસા છે શિહુડી ડેરિંગ જો ડેરિંગ તને જે પ્રપોઝ કરી જેવો તેવો હોય મરદનો નો હોય બોલો એને એને ડેરિંગ માં એને હા પાડી દીધું હા પણ એક પત્ની એના પતિને કહેતી હતી કે આજે ખબર છે શું છે પતિ કે હા મને ખબર છે ને આજે ચૌદમી ફેબ્રુઆરી છે આજે આપણા લગ્નની એનિવર્સરી છે આજે વેલેન્ટાઇન ડે છે પત્ની કે બિલકુલ સાચું તમને યાદ છે ગઈ ચૌદમી ફેબ્રુઆરીના દિવસે તમે મને કેવું સરસ મજાનું પ્રપોઝ કર્યું હતું હાથમાં ગુલાબ એક પગે બેસીને શાહરૂખ ખાનની જેમ આમ હાથ ફેલાવીને તમે મને પ્રપોઝ કર્યું હતું અને તમારી ઈ અદા ઉપર હું ફિદા થઈ ગઈ અને મારા પપ્પાએ હા પાડી દીધી અને મેં હા પાડી દીધી કે સાચી વાત છે કે હું એ દિવસને કેમ ભૂલી શકું કેમ ભૂલી શકું એ દિવસને મને બહુ યાદ છે મને બહુ સારી રીતે યાદ છે પછી એની પત્નીએ કીધું કે આજના દિવસે જો તમારે ફરીવાર મને પ્રપોઝ કરવાનું થાય તો તમે કઈ રીતે કરો મને જરાક ડેમો આપો ને એટલે ઓલા ડેમો આપ્યો એ કે મને જરાક ડેમો આપો ને એટલે ઓલો પલોઠી વાળીને બે ગયો હાથ જોડા આંખું બંધ કરી અને કીધું ઇતની શક્તિ હમે દે ન વિશ્વાસ કમજોર હો ના મેં આગળ વાત કરી ને મારો એકનો એક ભાઈ છે પાંડુ પિત્તળ એની નવી નવી હગાઈ થઈ હગાઈ થઈ એટલે એને એની ઘરવાળીને એને એની ફિયાંશીને મળવા જવાનું હતું એટલે મળવા જવાનું હતું એટલે એ બપોરે બે વાગ્યે દુકાને ગયો દુકાને જઈને કે ઓલાને કે આઠ પાર્લેજી બિસ્કીટ આઠ એટલે ઓલો કેમ આટલા બધા પાર્લેજી બિસ્કીટ શું કાંઈ પ્રોગ્રામ છે એ કે હા એ કે તારે ભાભીને મળવા જવાનો પ્રોગ્રામ છે કે દુકાન વાળો કે ભાભીને પાર્લેજી બિસ્કીટ બહુ ભાવતા લાગે છે એ કે ના ના એને પાર્લેજી બિસ્કિટ નથી ભાવતા એને હાટુ તો આ છે ને ડેરી મિલ્ક લીધી છે ને બિસ્કિટ લીધા છે ને બધું લીધું છે તો કે તો આ પાર્લેજી બિસ્કિટ કોના માટે ઈ કે એ તો એની શેરીના કુતરા મને જોઈને ભહે છે ને એટલે એના હાટું લઈ જાવ કે ચાલો મળવા નથી દેતા કે જ્યારે જ્યારે જાવ જ્યારે વાહં જ પડે છે ક્યારેક તો પીંડિયું છોલી નાખે છે હા પણ પ્રેમ તો પ્રેમ છે જિંદગીના અંત સુધી તમને જે વ્યક્તિ ગમતું રહે એનું નામ પ્રેમ જે વ્યક્તિની મૂર્ખામી પણ તમને એનું ટેલેન્ટ લાગે એનું નામ પ્રેમ પંચ્યાસી વર્ષના દાદા દાદી બહુ સરસ મજાની એક નાનકડી એવી વાત છે પંચ્યાસી વર્ષના દાદા દાદી પોતાનું સફળ લગ્ન જીવન વિતાવે છે અને દરિયા કિનારે બેઠા છે દરિયા કાંઠે બેઠા છે અને પોતાના ભૂતકાળની ખાટી મીઠી વાતો કરે છે સાંજનો સમય છે સૂરજ આથમવાનો છે દરિયામાં દરિયામાંથી પવનની મીઠી મીઠી ઠંડી ઠંડી લહેર આવે છે અને બે સરસ મજાની વાતો કરે છે અને એમનું બોખું સ્માઇલ જોઈને આપણને મજા આવી જાય એટલી સરસ મજાની વાત તો એ બેટા બેટા વાતો કરે છે એમાં છ વાગી જાય છે એટલે દાદાને યાદ આવે છે કે છ વાગ્યા આને નાસ્તો કરવાની ટેવ છે એટલે દાદા ઊભા થઈને કહે છે કે છ વાગી ગયા જોજો આટલી ઉંમરે કાળજી કેટલી લે છે છ વાગી ગયા તારે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો બોલ તારા માટે શું નાસ્તો લાવો એટલે દાદીમાં કહે છે કે એક કામ કરો મારા માટે આઈસ્ક્રીમ લેતા આવજો એ દાદા જાય છે તરત એ કે બોલ બીજું કાંઈ લાવવું છે એટલે ડોસીમાં હળવેકથી કહે છે કે લખતા જાઓ ને કે તમે ભૂલી જશો હવે તમે ગઢા થઈ ગયા દાદા કે એમ થોડો ગઢો થાય હજી તો હોળવરોનો કાચો કુવારો ચૂકે એ કે તમે લખતા જાઓ ભૂલી જઈશો એ કે ના મને યાદ છે તારે આઈસ્ક્રીમ ખાવો છે ને હું લેતો આવીશ કે તો કે યાદ હોય તો એક કામ કરો આઈસ્ક્રીમની ઉપર ચોકલેટ પણ નખાવતા હોજો ચોકલેટ સારું આઈસ્ક્રીમની ઉપર ચોકલેટ પણ નખાવતા આવીશ બોલ બીજું કાંઈ એ કે લખી લ્યો હો તમે ભૂલી જાશો સાચું કહું છું એ કે ના ના આઈસ્ક્રીમની ઉપર ચોકલેટ બરાબર તો કે બરાબર એમ કરીને દાદા જાય છે પાંચ મિનિટ પછી પાછા આવે છે માથું ખંજોળતા ખંજોળતા અને ખાલી મમરા લઈને આવે છે ડોસીમાં હસતા હસતા કહે છે મેં તમને કીધું તું ને કે તમે લખી લો મેં મમરાની હારો હાર તીખી શીંગ પણ મગાવી હતી ભૂલી ગયા કે નહીં આ એમનું ખાટો મીઠું સંવાદ અને એનું હાસ્ય છે અને એમના જીવનની મીઠી મીઠી વાતો છે આ એક જણાને મેં પૂછેલું મેં તે કોઈ દી પ્રેમ કરેલો મને કે હા બીજી વાર તો છોકરીને કર્યો અને મારો મગજ સાહકા નાખી ગયો મેં તું બીજી વાર છોકરીને કર્યો તો પહેલી વાર કોને કર્યો મને કે પહેલી વાર દેશને કર્યો હા ભારત દેશને અને દરેકે આપણે પહેલો પ્રેમ ભારત માતાને જ કરવો જોઈએ આપણા દેશને જ કરવો જોઈએ એક છોકરી અમારે અમારી સોસાયટીમાં છોકરી ભાગી ગઈ એટલે અમારા એ મિત્ર હતા એટલે હું એમને આશ્વાસન આપવા ગયો આશ્વાસન આપવા ગયો એટલે હું હજી બરાબર બેઠા તો મેં કીધું ભાઈ આવું કંઈ ચિંતા ન કરવાની પાછી આવી જશે ને આમને તેમને આ બધું એને સમજાવતો હતો એમાં છોકરી આવી અને બાપા અહીંયા લાકડી લઈને બેઠાતો ઓ હું પાછી આવી કે મારું નાક કપાઈ નાખ્યું સોસાયટીમાં ક્યાંય હાલવા જેવો ન રહેવા દીધો સમાજની અંદર ક્યાંય બેવા જેવો ન રહેવા દીધો ઘરમાં પગનો મુક્તિ નગર ટાટિયા તોડી નાખીશ તારા છોકરી કે પણ હું ઘરમાં રહેવા નથી આવી મારું પાવર બેંક ભૂલી ગઈ છું પાવર બેંક લેવા આવી છું કે મારે અહીંયા રહેવાનો શોખ એ નથી એટલે હાલે ગમ સબકો સુનાતે જઈએ હાલે ગમ સબકો સુનાતે જઈએ શરત ઇતની એ બસ મુસ્કુરાતે જઈએ અને બધા દેશમાં બધાએ અલગ અલગ સરસ મજાની શોધ કરી આજે તો ટેકનોલોજી આટલી બધી આગળ વધી ગઈ છે એટલી બધી આગળ વધી ગઈ છે કે આપણે હવે આરામની જિંદગી જીવીએ છીએ પણ તમને એક વાત કહી દઉં કે આજે કોપી પેસ્ટની જે શોધ છે ને એ છોકરીઓ કરી છો કોપી પેસ્ટની શોધ છોકરીઓ કરી કેમ ખબર છે જોજો છોકરીઓ લિપસ્ટિક નીચલા ઓઠે લગાડશે નીચલા ઓઠે લિપસ્ટિક લગાડશે પછી ઉપરના ઓઠે આમ ત્રણ વાર પમ 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 કરશે ઉપરના ઓઠે કોપી કરી નાખશે આ કોપી પેસ્ટ ની જો છોકરીઓ કરી છે જ્યાં સુધી ત્રણ વાર પમ 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 નો કરે ત્યાં સુધી મજા જ ન આવે બહુ બુદ્ધિશાળી હોય હા બહુ બહુ બુદ્ધિશાળી હોય એક જણ તો અરિજીતસિંહ ના ગીત સાંભળીને બે કલાક રોયો એની ગર્લફ્રેન્ડ ની યાદમાં બે કલાક રોયો લંબી જુદાયાન ક્યુકી તુમ હી હોન સુન રાયા તું એવા એને અરિજીતસિંહ ના ગીત સાંભળીને એ બે કલાક રોયો એની ગર્લફ્રેન્ડ ની યાદમાં પછી એને કે સાલું લે મારે ત્યાં ગર્લફ્રેન્ડ જ છે પછી એને મારા તો લગ્ન થઈ ગયા છે એની પછી પછી એક કલાક બીજું અને તો હિપકે હિપકે ભૂલ થઈ ઓકે પણ દિલ લાગે ત્યારે દુનિયા નડે છે પ્રીત થાય ત્યારે પોતાના નડે છે દિલ લાગે ત્યારે દુનિયા નડે છે પ્રીત થાય ત્યારે પોતાના નડે છે બનાવો છે અમારે તાજમેલ પણ આ ઘર ઘંટીના હપ્તા નડે છે એક છોકરીને એક છોકરો પૂછતો તો કે તારે કેવો છોકરો જોઈએ કે લગ્ન કરવા માટે તારે કેવો છોકરો જોઈએ એટલે છોકરી કે મારે શાંત સુશીલ કમાવ કહ્યાગ્રો ડાયો છોકરો જોઈએ છે એટલે છોકરાએ કીધું ગાંડી કોઈ દી ચીકુ સફરજન દ્રાક્ષ ટેટી એક ઝાડ ઉપર નો થાય બેન સમજો તરામાનામાં રહી જાવ હા છે એક ઝાડ ઉપર એક છોકરી એક છોકરી એના પ્રેમી પ્રેમીને કે હું તને કેટલી ગમું કે એટલે છોકરો કે તું મને બહુ ગમે બહુ છોકરી કે એમ નહીં મને હરખો જવાબ દે હું તને કેટલી ગમું એ કે તું મને બહુ ગમે બહુ ગમે બહુ ગમે જા બધી ગમે એ કે એમ નહીં મને એવો જવાબ દે કે હું સ્પીચલેસ થઈ જાઉં હું કાંઈ બોલી જ ન શકું એવો જવાબ મને દે એટલે છોકરાએ પછી કીધું કે તું મને એટલી ગમે એટલી ગમે એટલી ગમે મને એમ થાય તારા જેવી એક બે ડઝન લઈ આવું છોકરી કંઈ બોલી જ ન હોય મારા જે એક બે ડજન લેવાની વાતો કરે છે હા પણ પ્રેમ કોને કહેવાય એની થોડીક સરસ મજાની પ્રેમ છે ને અવ્યાખ્યાયિત પદ છે પ્રેમને માણી શકાય પ્રેમને અનુભવી શકાય પ્રેમ કરી શકાય પ્રેમ કોઈ દિવસ પ્રેમ છે એ કોઈ દિવસ જબરદસ્તી ન કરી શકાય પ્રેમ કેવો છે ને પ્રેમ કોને કરી શકાય પ્રેમ શું છે તો કે જેની કાળી ભમ્બર મૂછોને યાદ કરી અમારા સાંઈરામભાઈ લખે છે કે જેની કાળી ભમ્બર મૂછોને યાદ કરી તમે કાજલ લગાડો છો તો સમજી લેજો એ તમારો પ્રેમ છે જેની કાળી ભંબર મૂછોને યાદ કરી તમે કાજલ લગાડો છો તો સમજી લેજો એ તમારો પ્રેમ છે જ્યારે તમારા ફોનમાં કોઈનો મિસ આવે અને તમે જેને મિસ કરો છો સમજી લેજો એ તમારો પ્રેમ છે નવા નક્કોર કપડાં પહેરીને જેને સૌથી પહેલાં દેખાડવાની તમને મન થાય તો સમજી લેજો કે એ તમારો પ્રેમ છે અને ચોકલેટને મોઢામાં મૂકતા ચોકલેટને મોઢામાં મૂકતા ફ્રેન્ડશીપની પહેલી ચોકલેટનો જે સ્વાદ આવે તો સમજી લેજો કે એ તમારો પ્રેમ છે સુમસાન રસ્તા ઉપર સુમસાન રસ્તા ઉપર જાતા હોય અને કોઈના વાહનની ઓવરટેકની રાહ જોવાતી હોય તો સમજી લેજો કે એ તમારો પ્રેમ છે જેની મુસ્કાન ફોરેનના પરફ્યુમ કરતાં પણ સુગંધીદાર હોય તો સમજી લેજો કે એ તમારો પ્રેમ છે ચૈત્ર વૈશાખનો તડકો ચૈત્ર વૈશાખનો તડકો જેનું સ્મરણ તમારા માટે છાયડો બની જાય પોષની કડકડ કઈ ઠંડી જેનું સ્મરણ તમારા માટે હુફાળો ધાબળો બની જાય અને વરસાદના પહેલાં પડતા છાંટા જેનો હાથ ઝીલીને તમને ભીંજાવાનું મન થાય તો સમજી લેજો એ તમારો પ્રેમ છે અને આ વાક્ય મારું અને મને ગમતું કે સવાર બપોર સાંજ જમતી વખતે અનાજનો એકાદો કોળીઓ નીચે પડી જાય અને તમારા મનમાં એમ થાય કે હજી એ જમ્યા નહીં હોય તો સમજી લેજો એ તમારો પ્રેમ છે અને આ પાંચ બાય પાંચની સ્ક્રીન ઉપર હું નહીં પણ તમારા તમારા મગજમાં તમારી આંખમાં જેનું નામ સ્મરે છે જેનું નામ સ્મરણ થાય છે તો સમજો એ વ્યક્તિ જોડે તમને પ્રેમ છે એ વ્યક્તિ જોડે તમને પ્રેમ છે મુદ્દત મુદ્દત ઉજાલા ક્યા સારા ઘર તક જ સરસ મજાના કાર્યક્રમમાં આપે સૌ મને શાંતિથી સાંભળો અને માણો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ